नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ अपनी यूट्यूब चैनल में तमाम विद्यार्थियों स्वागत है। धोरण 11 वाणिज्य व्यवस्था जेनी अंदर आपणे चेप्टर 3 धंधाकीय सेवाओं पार्ट 2 में आज आपणे प्रश्न जोवानो छे 4 के बैंक खाताना प्रकारो जणावो। अगाउ आपणे संपूर्ण माहिती लई लीधी के बैंकनो अर्थ शुं हतो, बैंकनी व्याख्या, बैंकना बे प्रकारना कार्यो जोया, मुख्य कार्य अने गौण कार्य। आजे आपणे जोवानुं छे के बैंकनी अंदर केटला प्रकारना खाता खोलवामां आवे छे। मुख्यतः जोवामां आवे तो बैंक जनरली 4 प्रकारना छे खाता खोलवामां आवे छे। बैंक आपणी घणी बधी सेवाओं करे छे अने आ उपरांत पण आपणने खातुं खोली अने एक प्रकारनी अलग आपणने सेवा आपे छे। तो शरूआतमां जोईए आपणे કે બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે, બેંકના વિવિધ પ્રકારના ખાતાઓ ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે, મધ્યસ્થ બેંક એટલે કેવી બેંક વિદ્યાર્થી મિત્રો, કે જે આપણી ભારત બેંકની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જે આખે આખું છે એ બેંકનું નિયંત્રણ કરે છે, તો મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે KYC નો યોર કસ્ટમર માટે ફોટાવાળું અન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માગે છે। અત્યારે ફરજિયાત તમારું બેંકમાં ખાતું હોય તો તમારે KYC કરેલું હોવું જોઈએ। KYC એક પ્રકારની ઓળખાણ છે, તમારું ID છે કે તમારા રહેઠાણના પુરાવા અને તમારી અંગત જે કંઈ બાબત છે તમારે બેંકને તમારે જણાવવાની હોય છે, તો એ મધ્યસ્થ બેંક દ્વારા છે એ નિયંત્રણ કરવામાં આવે છે। તો હવે આપણે જોઈએ બેંકનું પહેલું ખાતું, જેનું નામ છે બચત ખાતું, જેને આપણે સેવિંગ ખાતા તરીકે ઓળખવામાં આવે છે। મોસ્ટ ઓફલી જે નાના કોઈ પણ હોય વ્યક્તિ, એ બચત, વિદ્યાર્થીઓ પણ છે, મોસ્ટ ઓફલી બચત ખાતું જ ખોલવામાં આવે છે। તો એની માહિતી લે કે બચત ખાતું લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલ હોય, આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે। આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે। બચત ખાતું છે એ ભારતનો કોઈ પણ નાગરિક છે ખોલાવી શકે છે। આની અંદર તમે જેટલા રૂપિયા જમા કરાવશો એટલા રૂપિયા ઉપર તમને જે બેંકનું નિશ્ચિત વ્યાજ દર મળવાપાત્ર છે એ તમને મૂકે। તમે 1000 રૂપિયા મૂકેલા હોય તો તમને 1000 રૂપિયા ઉપર વ્યાજ મળે, તમે 6000 મૂકેલા હોય તો તમને એ ઉપર તમે જેટલી રકમ જમા કરાવો છો એટલું વ્યાજ છે આ ખાતામાં ચૂકવવામાં આવે છે। આગળ કહે છે કે આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પૂરી પાડે છે। ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા પણ કરાવી શકે છે। બચત ખાતાનો મુખ્ય બેનિફિટ આપણને એ પણ છે કે બચત ખાતું જો મેં ખોલાવેલું છે તો મને બેંક તરફથી ચેકબુક પણ આપશે, કે મારે ક્યારેક કોઈક વેપારીને છે એ રોકડ વહીવટ ન કરવો હોય, બેંક દ્વારા કરવો હોય, તો એવા સમયે મને બેંકે જે ચેકબુક આપેલી હોય તો ચેક છે હું અન્ય વેપારીને આપી શકું છું। તો મને ચેકબુક પણ મળે છે, મને એટીએમ કાર્ડની પણ સુવિધા મળે છે આની અંદર, કે તાત્કાલિક મારે માની લો કે પૈસાની જરૂર પડ્યો, બેંકે જઈને ઉપાડી નથી શકતો, તો મારા ઘરની નજીક હોય તો ત્યાં જઈ એટીએમે જઈ અને એટીએમ કાર્ડ નાખી અને હું પૈસા મેળવી લઈશ, તો એટીએમની પણ સુવિધા મળે। સાથે સાથ ખાતેદાર એટલે કે જેને ખાતું ખોલાવેલું છે, કે ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ પણ કરાવી શકે છે, કે અન્ય કોઈ મને છે ચેક આપેલો છે તો મારો ચેક છે મારા ખાતામાં છે જમા પણ કરાવી શકું છું। ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકે છે, ચેક કે ઉપાડ ચિઠ્ઠી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એવું કહે છે ચેક કે ઉપાડ ચિઠ્ઠી। ચેક એટલે શું, કે મને જે ચેકબુક આપેલી છે એ હું સેલ્ફ લખી અને જો બેંકમાં જમા કરાવું તો એમાં જેટલાની રકમની મેં અમાઉન્ટ લખેલી છે રૂપિયા, એ સેલ્ફ લખેલો ચેક છે તરત જ રૂપિયા છે મને મારા મારા રૂપિયા મને મળી જાય। અથવા તેને કીધું કે ઉપાડ ચિઠ્ઠી, બેંકમાં છે અન્ય કોઈ વ્યક્તિને માની લો ચેકબુક મળેલી નથી, પણ એવા સમયની પાસે એટીએમ કાર્ડ પણ નથી, આવી કદાચ દુવિધાઓ થાય તો પણ બેંક છે ને રૂપિયા તો ચૂકવે જ છે, તો જેની પાસે ચેકબુક ન હોય એના અથવામાં બેંક છે ઉપાડ ચિઠ્ઠી આપે છે, એ ઉપાડ ચિઠ્ઠીના આધારે પણ તમે રોકડા છે બેંકમાંથી ઉપાડી શકો છો। બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ સિલક એટલે શું, કે રૂપિયા, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી રકમ, ન્યૂનતમ સિલક રાખવાની ફરજ પાડી શકે છે। આ અત્યારે RBIના નિયમ પ્રમાણે જોઈએ
तो कोई स्टूडेंटे बचत खातु खोलावेलू हो तो एना माटे कदाच जीरो बेलेंसे पण खोली देजे खातु, पण अन्य कोई 18 वर्षथी ऊपरनी व्यक्तिए जो आ खातु खोलावेलू हो तो एवा व्यक्ति माटे मध्यस्थ बैंके मिनिमम न्यूनतम शिल्लक राखी जोईए। बचत खातु तमे खोलावेलू होवू जोईए तो एनी अंदर मिनिमम 1,000 रुपया, 2,000 के 3,000 એ મધ્યસ્થ સરકાર એટલે કે મધ્યસ્થ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે કે ન્યૂનતમ તમારા ખાતામાં કેટલી શિલક હોવી જોઈએ, તો એની વાત કરે છે કે ન્યૂનતમ શિલક રાખવાની ફરજ પાડી શકે છે। સામાન્ય રીતે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલી છે। આપણે બચત ખાતું ખોલાવેલું છે તો આજે માની લો કે આપણે બચત ખાતામાં પૈસા આપણે ઉપાડ્યા તો કાલ સવારે આપણે છે બચત ખાતામાં આપણે છે આજે પૈસા ઉપાડ્યા તો મંથની અંદર ફિક્સ હોય છે કે ભાઈ તમે 4 વાર કે 5 વાર જ તમે પૈસાનો છે ઉપાડ કરી શકો છો, ને વધારે વાર તમે ઉપાડી કરી શકતા નથી। ભલે એમાં ઉપાડ આપણે કરવો હોય તો માની લો મારા ખાતામાંથી 50,000 પડેલા છે તો હું એકવાર 5,000 ઉપાડું, પછી 7,000 ઉપાડું, પછી 8,000 ઉપાડું, પછી 9,000, એ મિનિમમ જે પ્રમાણે કીધું એ પ્રમાણે હું પૈસા ઉપાડી શકું, પણ એની સંખ્યા કેવી છે મર્યાદિત, ઉપાડવાની સંખ્યા એની અંદર કેવી છે મર્યાદિત સંખ્યા છે। આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકે છે। સંયુક્ત નામે એટલે શું કે ભાઈ તમારા કુટુંબમાંથી કોઈ પણ મોટા વ્યક્તિએ ખાતું ખોલાવેલું હોય તો એક જ વ્યક્તિ સાથે 2 વ્યક્તિ જોઈનિંગમાં પણ આ ખાતું ખોલાવી શકે છે, એટલે કે છે કે સંયુક્ત નામે પણ ખોલાવી શકાય, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે, અને આ ખાતા દ્વારા બેંકને મોટા પ્રમાણમાં થાપણો મળે છે। બચત ખાતું એક જ એવું બેંકનું છે ખાતું કે જેમાં સૌથી વધારે છે ને ટ્રાન્ઝેક્શન એટલે કે રૂપિયા જો મળતા હોય ને બેંકને તો આ બચત ખાતા દ્વારા, તો આ બચત ખાતું છે વ્યક્તિગત એટલે હું એકલો પણ ખોલાવી શકું છું અને સાથોસાથ સંયુક્ત નામે મારા પરિવારના નામે પણ હું આખે આખું મારું છે બચત ખાતું ખોલાવી શકું છું। જે વ્યક્તિ આમાં વારસદાર હોય એ વારસદારની પણ હું નિમણૂક કરી શકું છું કે ભાઈ જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું એ વ્યક્તિ માની લ્યો કે એક્સપાયર થઈ ગયો તો એના પછી એનું ખાતું કોણ સંભાળશે, એના માટે વારસદારની પણ નિમણૂક કરવામાં આવે છે। તો આમ બચત ખાતાની આપણે વિદ્યાર્થી મિત્રો ખાસિયત જોઈએ તેની મોટા મોટી છે કે ભારતનો દરેક નાગરિક છે એ બચત ખાતું ખોલાવી શકે છે, એના માટે તમને ચેકબુક એટીએમ જેવી પણ સુવિધાઓ મળે છે, આમાં તમે ચેક જમા પણ કરાવી શકો છો અને અન્ય વ્યક્તિને ચેક રૂપે તમે પેમેન્ટ પણ કરી શકો છો। તો પહેલું હતું આપણું સેવિંગ ખાતું જેને બચત ખાતું તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનું આપણે જોઈએ બીજું ખાતું, હવે આવે છે બીજું ખાતું ચાલુ ખાતું જેને ઇંગ્લિશમાં કરંટ અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો કરંટ અકાઉન્ટ જે ચાલુ ખાતું છે એની એક જ એક વ્યવસ્થા છે કે એ માત્ર ને માત્ર ધંધાકીય એકમ સાથે જે વ્યક્તિ જોડાયેલા હોય એ જ વ્યક્તિ છે આ બચત એટલે કે ચાલુ ખાતું છે એ ખોલાવી શકે છે। વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે, યાદ રાખજો વ્યક્તિ કે ધંધાકીય એકમના નામે, મારો કોઈ પણ બિઝનેસ છે મારો ધંધો છે તો ધંધાના નામે પણ હું બેંકમાં છે ખાતું ખોલાવી શકું, ધંધાનો માલિક હું છું પણ મારે મારા નામનું નથી ખોલાવું પણ મારે મારા પેઢીના નામનું ખોલાવું, એટલે એવું લખાવ વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે। આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી પરંતુ બેંક ચાર્જિસ વસૂલ કરી શકે છે। આ ચાલુ ખાતું એવું છે કે જેમાં તમે રૂપિયા નાખશો ને તો એની અંદર આપણને એક પણ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી, ઉલટાનું બેંક આપણી પાસેથી બેંક ચાર્જ વસૂલ કરે છે। જે કંઈ પણ એક વેપારી બીજા વેપારીને જે કંઈ પણ ચેક લખીને લેવડ દેવડ કરે છે તો બેંકથી ફ્રી ઓફ સુવિધા આપતી નથી, એના માટે બેંક છે ચાર્જ વસૂલ કરે છે, એટલે કીધું કે બેંક ચાર્જિસ વસૂલ કરી શકે છે। આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે, આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા આવતી નથી, કારણ કે આ ખાતું
માત્ર ને માત્ર ધંધાદારી એકમો માટે જ છે. એટલે આમાં કેટલા રૂપિયા જમા કરવા, કેટલી વાર રૂપિયા મહિનામાં ઉપાડવા, એના માટેની કોઈ મર્યાદા છે રાખવામાં આવેલી નથી. કારણ કે બેંક છે, તમે જેટલા ટ્રાન્ઝેક્શન કરશો એ ઉપર બેંકને તો છે આવક મળવાની છે, ચાર્જ મળવાની. એટલે બેંક આ ખાતાની અંદર છે એ કોઈ મર્યાદા રાખતી નથી. આગળ, સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ જ ખોલાવે છે. જનરલી જે કોઈ પણ નાનો વેપારીથી લઈ મોટો વેપારી હોય, દરેક ધંધાકીય એકમ છે એ માત્ર ને માત્ર પોતાનું કરંટ ખાતું એટલે કે ચાલુ ખાતું જ ખોલાવી શકે. આમ ચાલુ ખાતુંમાં વિદ્યાર્થી મિત્રો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ધંધાદારી વ્યક્તિ છે એ માત્ર ને માત્ર છે ચાલુ ખાતું ખોલાવે છે. આમાં જેટલી જમા રકમ હોય એના ઉપર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. ત્યાર પછીનું ત્રીજું ખાતું છે રિકરિંગ ખાતું. બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ કરાવવી ફરજિયાત હોય છે. બચત ખાતું અને ચાલુ ખાતુંથી સાવ અલગ જ ખાતું જેનું નામ છે રિકરિંગ ખાતું. આ રિકરિંગ ખાતાનો એક એવો નિયમ છે, આ પણ કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે, પણ એના માટે પૈસા કેટલા જમા કરવા અને કઈ તારીખે જમા કરવા દર મહિને એ બંને વસ્તુ કેવી છે, નિશ્ચિત વસ્તુ છે. એટલે રિકરિંગ ખાતામાં યાદ રાખવાનું કે આ પણ બચત કરવા માટેથી એના જેવું છે કે માની લ્યો કે હું કોઈ પણ એક ગલ્લો રાખું મારી ઘરે અને એમાં મેં એવું નક્કી કર્યું હોય કે દર પહેલી તારીખે છે હું 100 રૂપિયાની અંદર નાખી, તો એક છે ગલ્લો છે આપણે શેના માટે છે, બચત માટે છે. તો બેંકની અંદર એક આવું રિકરિંગ નામનું ખાતું ખોલાવવામાં આવે છે કે જેમાં તારીખ અને રકમ છે નિશ્ચિત હોય કે તમારે દર મહિનાની આ તારીખે આટલા રૂપિયા તમારે છે એ બેંકમાં જમા કરાવવાના, એક પ્રકારની તમારી બચત થાય છે. એટલે બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જ જમા કરાવવી ફરજિયાત છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતની થાપણના પ્રમાણમાં ઓછો હોય છે. આ રિકરિંગ ખાતુંનો બેનિફિટ એ છે કે બચત ખાતામાં આપણને જે વ્યાજ મળતું હોય ને એના કરતાં પણ એક્સ્ટ્રા વ્યાજ આપણી જે રકમ જમા છે એના ઉપર વધુ મળશે. પણ ફિક્સ ડિપોઝિટ જે આપણું ચોથું ખાતું છે સમજાવું, એનો જે વ્યાજનો દર એના કરતાં કેવો આપણને મળે છે, ઓછું મળે છે. તો આમ નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિતની રકમ છે ચૂકવી આપે છે. આપણે એક નિશ્ચિત સમયગાળો આપ્યો હોય કે રિકરિંગ ખાતું છે મારે 3 વર્ષ માટે ખોલાવવું છે, તો 3 વર્ષમાં દર મહિનાની જે તારીખ નક્કી કરી હોય, જેટલી રકમ નક્કી કરી હોય એ આપણે દર મહિને ભરતું રહેવાનું, અને એની અંદર આપણને જે વ્યાજ મળવાપાત્ર છે એ વ્યાજ બચત ખાતા કરતાં પણ કેવું છે, આપણને વધુ મળે છે. ત્યાર પછી છેલ્લો અને ચોથો પોઈન્ટ કે બાંધી મુદતનું ખાતું, જેને ઇંગ્લિશમાં ફિક્સ ડિપોઝિટ તરીકે, જેને આપણે ટૂંકાક્ષરી નામ FD તરીકે ઓળખવામાં આવે છે કે બાંધી મુદતનું ખાતું. બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવા સ્ત્રોત એટલે કે બાંધી મુદતની થાપણ. બેંકો માટે આ બાંધી મુદત એટલે ફિક્સ ડિપોઝિટ, એટલે વિદ્યાર્થી મિત્ર એવું છે કે ભાઈ 5 વર્ષ માટે હોય, 7 વર્ષ માટે હોય, 10 વર્ષ માટે હોય, અલગ અલગ એનો સમયગાળો હોય. આ એક નિશ્ચિત રકમ એવી છે કે મેં માની લ્યો એક્ઝામ્પલ તરીકે 1 લાખ રૂપિયા બાંધી મુદતના ખાતામાં જમા કરાવેલા છે 5 વર્ષ માટેનો સમયગાળો, તો 5 વર્ષ લગી 1 લાખ રૂપિયા છે મારે ભૂલી જ જવાના છે કે મારા ઈચ્છે જ નહીં. જ્યારે 5 વર્ષ પૂરા થશે, 5 વર્ષ પછી છે એ બેંક મને ડબલ કરીને અથવા તો એના ઉપર જેટલું મને વ્યાજ મળવાપાત્ર રહેશે એ વ્યાજ સહિત 5 વર્ષ પછી છે એ મને મળવાપાત્ર રહેશે. એટલે 1 લાખ રૂપિયા હું જે બેંકને 5 વર્ષ પૂરતા આપું છું એ 5 વર્ષ પૂરતા યુઝ કરવાનો, વાપરવાના પૈસા કોને છે, બેંકવાળે. એટલે આપણને ફર્સ્ટ યુટીમાં કીધું કે બેંકો માટે ચોક્કસ મુદત એટલે ફિક્સ મુદત 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષ, ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવા સ્ત્રોત એટલે બાંધી મુદતની થાપણ. બેંક અને થાપણદારો વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. કીધું કે મેં 5 વર્ષના એની સાથે બેંક સાથે બાંધી મુદતનું ખાતું ખોલાવેલું છે,
તો 5 વર્ષ લગી છે એવું થાપણદાર, એટલે કે ભાઈ મેં જે પૈસા મૂકેલા છે હું અને બેંક, અમે એકાબીજા જે મુદત સુધી છે નાણાં ઉપાડી શકતા નથી. જો પાકતી મુદત પહેલાં રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય. હવે એક્ઝામ્પલ એવું બન્યું, હાલો આપણે ધારી લઈએ કે મેં તો 5 વર્ષ માટે ફિક્સ FD મૂકેલી છે, બાંધી મુદત 1,00,000 રૂપિયા, પણ 3જા જ વર્ષે મારે અત્યંત આવશ્યક પૈસાની જરૂર પડી તો હું તાત્કાલિક બેંકે જઈ અને મારી ફિક્સ ડિપોઝિટથી તોડાવી નાખું. તો એવા સમયે મને જે 5 વર્ષનું વ્યાજ મળવા પાત્ર હતું તો એ 5 વર્ષ સમય પૂરો જ નથી થયો, હજી તો મેં 3જા જ વર્ષે મારે પૈસાની જરૂર પડી તો એ પૈસા ઉપાડ્યો તો મને માત્ર ને માત્ર 3 વર્ષનું વ્યાજ જ છે મળવા પાત્ર રહે છે. એટલે કહે છે કે વ્યાજનો દર કેવો થઈ જાય છે, ઘટી જાય છે. મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિત બાહેંધરી આપે છે. મુદત 5 વર્ષ માટે 1,00,000 રૂપિયા મૂક્યા છે તે બેંક સાથે મેં કરાર કરેલો હોય અને મુદત જ્યારે 5 વર્ષ વીતાની જે તારીખે પૂરા થતા હોય એ દિવસે બેંક જે મને પરત કરશે એવી લેખિતમાં મને બાહેંધરી બેંક તરફથી મને મળે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે. બચત ખાતામાં જેટલું તમને વ્યાજ મળે, રિકરિંગ ખાતામાં જેટલું વ્યાજ મળે એનાથી પણ વધુ તમને વ્યાજ છે એ બાંધી મુદત ખાતામાં તમને મળે છે. એટલે કે છે કે ભાઈ અહીંયા કે ભાઈ નિશ્ચિત સમય સુધી, નિશ્ચિત સમય કીધો કાં તો 3 વર્ષનો કાં તો 5 વર્ષનો અથવા તો 7 વર્ષનો તમે ઉપાડી નથી શકતા, એટલે બચત ખાતું કે રિકરિંગ ખાતા કરતાં પણ વ્યાજનો દર છે એ બાંધી મુદતના ખાતામાં આપણને વધુ મળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો કે બેંક ખાતાના પ્રકાર એ 4 છે, બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. ચારે ચાર ખાતા છે ખૂબ જ મહત્વના છે. ચારે ચાર ખાતા એકવાર જઈ બેંકે જઈ આની પણ તમારે માહિતી મેળવવાની છે અને ઘરે પણ તમારે છે એ તમારા મમ્મી પપ્પાને પૂછવાનું છે કે બેંક વિશેની માહિતી કે આપણા ઘરમાં કોણે કયું ખાતું ખોલાવેલું છે, બચત ખાતું છે, ચાલુ ખાતું છે, રિકરિંગ ખાતું છે કે બાંધી મુદતનું ખાતું. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેંકની સેવાઓ વિશે આપણે આગળ ભણવાનું છે કે બેંક આપણને આ પ્રકારના ખાતા તો આપે છે પણ હવે આપણને સેવાઓ કઈ કઈ પૂરી પાડે છે એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. તો ત્યાં લગી જય હિન્દ, જય ભારત.